રાજ્યમાં વધુ 10 આઈએએસ અધિકારીઓની બદલી થઈ છે. નેમિશ દવેની વલસાડ કલેક્ટર તરીકે બદલી થઈ છે, તો રતન કંવર ગઢવીચારણીની સાબરકાંઠામાં બદલી થઈ છે. શ્વેતા તેવોટિયાની પણ ડાયરેક્ટર જીયુવીએનઆઈમાં બદલી કરવામાં આવી છે. સુજીત કુમાર ગુલાટી બન્યા ભાવનગર મનપા કમિશનર, તો કેડી લાખાણીની લેવલ ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. તો એસ કે મોદીની નર્મદા કલેક્ટર તરીકે બદલી થઈ છે. એસ ટી ધાનાણીની પણ પોરબંદર કલેક્ટર તરીકે બદલી થઈ છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે. જે હિરેન, વધુ 10 અધિકારીઓની બદલી થઈ છે, શું છે અપડેટ? અધિકારીઓનો બદલીનો દોર હજુ પણ યથાવત છે. આજે 10 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં મોટાભાગના જિલ્લા કલેક્ટરોમાં ફેરફારો જોવા મળી રહ્યા છે. સાબરકાંઠા કલેક્ટર નિમેશ દવેને વલસાડ કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. રતન કંવર ગઢવીચારણ કે જેઓ સચિવાલયમાં હતા, એમને સાબરકાંઠા કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. શ્વેતા ટેઓટિયા જીયુવીએનએલમાં ડાયરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. સુજીત ગુલાટીને ભાવનગર મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે એનવી ઉપાધ્યાય ભાવનગર મ્યુનિસિપલ કમિશનર હતા, એમને ગાંધીનગર ખાતે રજિસ્ટ્રાર સહકાર વિભાગમાં મૂકવામાં આવ્યા છે. લેબર ડાયરેક્ટરમાં કેડી લાખાણીની બદલી કરવામાં આવી છે. એસ કે મોદી કે જેઓ ગાંધીનગર ડીડીઓ હતા, એમને નર્મદા કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. એસ ટી દાણાણીને પોરબંદર કલેક્ટર તરીકે બદલી થઈ છે. લલિત નારાયણ સંધુને પ્રોજેક્ટ ડાયરેક્ટર સર્વ શિક્ષણ અભિયાન એટલે કે શિક્ષણ વિભાગ અંતર્ગત મૂકવામાં આવ્યા છે. અને હેન્ડલિમ કોર્પોરેશનનો વધારાનો ચાર્જ તેમની પાસે હજુ યથાવત રહેશે. ગાંધીનગર રેડિયો તરીકે બીજે પટેલની બદલી કરવામાં આવી છે. હજુ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલીઓનો દોર યથાવત રહેશે.